वेलकम बेक। अमदावादना शांतिपुरा सर्कल पासे लोकोए चक्काजाम कर्यु। वरसादी पाणीनो निकाल न थता लोकोमां रोष जोवा मळी रह्यो छे। अमदावाद विरमगाम हाईवे पर विरोध प्रदर्शन, चक्काजाम करता हाईवे पर ट्राफिक जामना दृश्य पण जोवा मळी रह्या छे। तो अमदावाद शांतिपुरा सर्कल पासे लोकोए चक्काजाम कर्यो छे। वरसादी पाणी भराई गयेला छे अने वरसादी पाणी ओसरता नथी, पाणी न ओसरता लोकोने आ वरसादी पाणीमां आजे पण जवा माटे मजबूर थई रह्या छे, એટલા જ માટે લોકોમાં રોષ છે। લોકોએ ચક્કાજામ કર્યો છે, ટ્રાફિક જામના દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા અમદાવાદ વિરમગામ હાઈવે પર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ટ્રાફિક જામના દ્રશ્ય પણ જોવા મળ્યા છે। તો ગઈકાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદ બાદ હજુ પણ પાણી ઓસરતા નથી। કરોડોના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ આ કામગીરી ખાલી માત્ર કાગળ પર થતું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે હજુ પણ પાણી ભરાયેલા છે, નજીક આવ્યા વરસાદમાં પણ અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી। વરસાદી પાણી ભરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, લોકો રસ્તા પર આવી પહોંચ્યા છે। પ્રદીપ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। પ્રદીપ, વિરમગામ હાઈવે પર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે ગઈકાલે વરસાદ પડ્યો, હજુ પણ પાણી ઓસર્યા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાણે કાગળ પર જ કામગીરી કરતી હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ સોનલ, વાત કરવામાં આવે અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે, ને આપને હું આ પેલા દ્રશ્ય બતાવવા માંગુ છું કે છેલ્લા બે મહિનાથી જે વરસાદી પાણી આવે તેની સાથે ગટરના જે પાણી છે તે બહાર આવતાના કારણે આ સોસાયટીની બહાર આટલું પ્રમાણની અંદર પાણી ભરાયું છે। હજી જો આનું કોઈ નિકાલ ના આવે તો હજુ પણ વધારે પાણી ભરાઈ શકે છે, કેમ કે ગટરના પાણી પણ અહીંયા બેક મારી રહ્યા છે। આ સોસાયટીની અંદર 1200 જેટલા પરિવાર વસે છે, તે પરિવાર દ્વારા અનેક વખત કોર્પોરેશન હોય કે ઓડામાં હોય દરેક જગ્યાએ રજૂઆત કરી છે, પરંતુ તે રજૂઆતનો કોઈ પણ નિકાલ નથી આવ્યો। ઓડાના અધિકારીઓ છે તે અહીંયા આવીને પાછા જતા રહે છે, પરંતુ તેમના દ્વારા એટલી આવે અને જુએ છે અહીંયા કંઈક થઈ જશે એવું કહીને અહીંથી તે નીકળી જાય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી। કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા જે નાના બાળકો છે તે બાળકોમાં મોટી સંખ્યામાં બાળકોને ડેન્ગ્યુ જેવા રોગો પણ થઈ રહ્યા છે। અહીંયા જે મહિલાઓ છે કે જેમને એમને થોડી વાર પહેલા આજ અમદાવાદ આ વિરમગામ જે હાઈવે છે તે હાઈવે પણ બંધ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો, તો આપ આ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો અહીંનો તમામ પરિવાર જે છે, ફ્લેટના જે રહીશો છે તે રહીશો મોટી સંખ્યામાં બહાર આવીને આ વિરમગામ હાઈવે બંધ કર્યો હતો। અહીંના મહિલાઓ સાથે જ આપણે સ્થાનિક લોકો સાથે જ વાત કરીશું। બેન, કેટલા સમયથી આ સમસ્યા છે અને સમસ્યાના કારણે કેવી હાલાકી ભોગવવી પડે છે? સર, દો મહિને સે હમ લોગ ઇસ સમસ્યા સે જૂજ રહે હૈ। હમારે ઘર કે નલો મે કીડે આ રહે પૂરે પાણી મે, ઘર કે સોસાયટી કે સારે બચ્ચે બીમાર હૈ, લેકિન કોઈ હમારી અવાજ નહીં સુન રહા હૈ, કોઈ કુછ ઇસકા સોલ્યુશન નહીં દે રહા હૈ, બસ બાતે કરતે હૈ, મેરે અંડર મે નહીં હૈ, વો કહેતા મેરે અંડર મે નહીં હૈ, પર ઇસકા સોલ્યુશન નહીં નિકલ રહા હૈ, ઇસ વજહ સે હમ લોગ મજબૂર હોકર કે આજ યહાં હાઈવે જામ કિયે હૈ। બિલકુલ બેન, છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી આ સમસ્યા છે અને આજે તમે અમદાવાદના વિરમગામ હાઈવે બંધ કરી દીધો હતો, કયા પ્રકારની સમસ્યા હતી અને કેટલી હાલાકી ભોગવી રહ્યા છો આપ? કેટલા સમયથી અમે લોકો અમારી રીતે જેટલી ટ્રાય થતી હતી ને એટલી કરેલી હતી, આજે ના છૂટકે અમારે બીજા લોકોને હેરાન કરવા પડ્યા, કારણ કે નથી તો કોઈ પોલીસ જવાબ દેતી, નથી અમારા બિલ્ડર જવાબ દેતા, કે ન તો કોઈ ઓડાવાળા કશી કોઈ કરતા કોઈ કમ્પ્લેન સાંભળતા જ નથી। એએમસીમાં ફોન કરે તો કે અમારા અંડરમાં નહીં આવતું, ઓડામાં કરે તો કે અમારા અંડરમાં નહીં આવતું, તો પબ્લિકને શું કરવાનું? 1100 ફ્લેટ બનાવ્યા છે, આટલી પબ્લિક આમાંથી કઈ રીતે બહાર નીકળે ને કઈ રીતે અંદર જાય? મેઇન તો એ જોવાનું છે, અને છોકરાઓ આટલા બીમાર પડશે તો કરશે કોણ? કોણ જવાબ દેશે? પછી લખશે, સરકાર લખશે કે પોલિયોના આટલા કેસ છે, ડેન્ગ્યુના આટલા કેસ છે, તો આ જવાબદારી કોની? સરકારની આવે ને? હવે કઈ રીતે અમે એવું વિચારીએ કે કોણ અમને સપોર્ટ કરશે? બિલ્ડર સપોર્ટ કરશે કે ઓડાવાળા આવશે? કોઈ જ નથી આવતું અત્યારે અહીંયા। હાલ તો અહીંયા સ્થાનિક લોકો છે તે બિલ્ડર અને ઓડાના જે અધિકારીઓ છે તેના ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે કે અહીંયા કોઈ પણ અધિકારીઓ નથી આવી રહ્યા। હું આપને બીજી વખત એ દ્રશ્ય બતાવવા માંગુ છું સોનલ, કે આ જે દ્રશ્યમાં જે પાણી દેખાય છે તે વરસાદી પાણીની સાથે સાથે ગટરનું પાણી પણ અહીંયા ભરાયેલું છે। ગટરના પાણી બેક આવવાના કારણે આ પરિસ્થિતિ અહીંયા ઉભી થઈ ચૂકી છે। આ પરિસ્થિતિના કારણે અહીંયા આ ફ્લેટની અંદર ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, તે તમામ કેસો અહીંયા મોટા ભાગના કેસો આ સોસાયટીની અંદર જોવા મળી રહ્યા છે। નાના બાળકો હોય કે મોટા હોય, વડીલો તમામને અત્યારે હાલ તો ડેન્ગ્યુએ ભરડો લીધો હોય તેવું પ્રકારનું કહી શકાય। એકમાત્ર કારણ છે કે વરસાદી પાણીના જે ભરાવાના દ્રશ્યો હતા તેની સાથે સાથે ગટરના જે પાણી બેક થયા છે તેના કારણે આ કેસો ઉદ્ભવી રહ્યા છે। અન્ય પણ સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, છેલ્લા કેટલા સમયથી આ સમસ્યા હતી અને સમસ્યાના કારણે આપે અહીંયા વિરોધ કર્યો? પિછલે બે મહિનાથી આ પ્રોબ્લેમ ચાલુ છે,
અને એ ભાઈ આગે देखो भाई, दो महीने से यहाँ से हाथ जोड़ के पैर जोड़ के सबको बताया, किसी ने सुना नहीं, सब जगह सबने कंप्लेंट किया, लेकिन ये पानी वैसे का वैसा ही है। अभी बारिश नहीं है, कल थोड़ा सा ही पानी आया है, फिर भी इतना पानी भर गया। इतना पानी बारिश में आया कि बाहर क्यों नहीं भरा, इधर सब गटर का पानी आ रहा है, सब लोग बच्चे बीमार पड़ रहे हैं, सब डेंगू के कितने केस है, आपको जाके चेक कर सकते हो, किसी को भी करना है तो सबको प्रॉब्लम। घर पे जाके पानी का नहाने जाओ तो इसकी ही बदबू आएंगी, आता है पीने का पानी, घर के अंदर आरओ लगा है, उसके अंदर भी फिल्टर होकर भी पानी ऐसा ही आता है, ये गंदा पानी ऐसा थोड़ी कोई पिएगा। हर लोग मैं खुद दो बार बीमार हुआ हूँ, बोलो मैं दवाई लेके ऐसा थोड़ी चलेगा, कितनी कंप्लेन किया फिर भी कोई नहीं सुनता है। बिल्कुल, हाल तो अहीं स्थानिक लोगों द्वारा अनेक रजूआतों करी छे, अनेक कंप्लेन करी छे, परंतु तेम छता अहीं तेमनी कंप्लेन के तेमनू कोई पण प्रकारनू सांभळवा माटे हाल तो लोग तैयार नहीं। हूँ आपने बीजी वारे दृश्य बताऊँ छूं, कहीना जे स्थानिक लोगोए छे के जे हमने थोड़ी वार पहला ज अमदावाद विरमगाम हाईवे जे छे ते हाईवे चक्काजाम कर्यो हतो, हाईवे चक्काजाम थतानी साथे थोड़ी वार माटे तो हाईवे ब्लॉक करी देवामां आव्यो हतो। लगभग 3 किलोमीटर जेटलू ट्राफिक आ हाईवे उपर जोवा मळी रह्यो हतो। त्यारबाद पोलीस विभाग द्वारा अहीं आव्या अने पोलीस विभागनी समझोती बाद तेमने बीजी तरफ बाजू में गया था, परंतु हाल तो हजी पण अहीं जे स्थानिक लोग अहीं हजी पण उपस्थित छे, हजी आ प्रश्ननो कोई निराकरण ना आवे के अहीं कोई बिल्डर के कोई अधिकारी ना आवे त्यां सुधी ते पोताना निवासस्थाने पोताना घरे जवा माटे तैयार नथी। हजी पण अहीं ने अहीं ज उभा छे, मोटी संख्या में लोग एकत्रित थई चूक्या छे, हजी पण विरोध करवा माटे ते यथावत छे। तेमनुं एकमात्र कारण छे के पोताना सोसायटीनी बहार निकळवा माटे जे गंदु पाणी जे बेक आवी रह्युं छे तेनो निकाल करवा माटे कोई ना कोई अधिकारी पोतानी जवाबदारी ले। जी सोनल जी, आभार प्रदीप, तमाम जानकारी आपवा माटे।